અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. राजकोट एम्स बाद केंद्र सरकार ने राजकोट ने वधु एक भेट मिली रही है. एम्स बाद आज पीएम नरेंद्र मोदी द्वारा लाइट हाउस प्रोजेक्ट नु ई खातमुहूर्त करवामां आव्युं छे. देशना 6 शहर में ग्लोबल हाउसिंग टेक्नोलॉजी की मदद थी लाइट हाउस प्रोजेक्ट तैयार करवामां आवशे. 118 करोड़ ना खर्चे रहिया स्मार्ट सीटी एरिया में 1144 आवास तैयार करवामां आवशे. त्यारे आ प्रोजेक्टना भूमिपूजन कार्यक्रम में સીએમ રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે હું 2020 રમવા આવ્યો છું અને 3 સદી ફટકારી છે. આ સાથે જ અનેક ટીમે સક્રિમ સહિતના વિકાસ કામો પૂરા કર્યા છે. અનેક વિકાસના લોકાર્પણ અને શિલાન્યાસ આપણે કર્યા છે. છેલ્લા 2 મહિનામાં ગુજરાતનું નામ વિશ્વ લેવલે રોશન થાય તેવા કામો કરાયા છે. નવું વર્ષે વિકાસની હરણફાળ લઈને આવ્યું છે. ભારતનો સૌથી મોટો રોપ વેનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થયું હતું. દિવસે વીજળી ખેડૂતોને મળે એ માટે ભારતમાં પ્રથમ એકમાત્ર ગુજરાત રાજ્યમાં 1055 ગામોમાં વીજળી આપવાની શરૂઆત કરાઈ છે. હેલ્થના એન્વાયરમેન્ટ એની આખી ઇકોસિસ્ટમને આપણે વધુ સુદૃઢ બનાવીને આવેલો પડકાર એ ઝીલીને આપણે હેમખેમ બહાર નીકળ્યા છીએ. 2020 નું વર્ષ એ આખા વિશ્વ માટે ચિંતાનો વિષય હતો, પરંતુ ભારતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન નીચે ગુજરાતમાં આપણે આ વર્ષ દરમિયાન આ પડકારને ઝીલીને, પડકારની ચુનૌતીને સ્વીકારીને આપણે હેમખેમ રીતે આપણી કેપેસિટી બિલ્ડઅપ કરીને ગુજરાતે પોતાનું કૌવત એ પ્રદર્શિત કર્યું છે. 2020 નું વર્ષ પૂરું થયું છે. 21 વર્ષના સુપ્રભાતે, નવા વર્ષની સુપ્રભાતે આપણે સૌ એક નવા ઉત્સાહ સાથે, નવી અપેક્ષા સાથે, નવી આકાંક્ષા અને આશાઓ સાથે આજે આપણે ભેગા થયા છીએ. ત્યારે એક સુંદર કાર્યક્રમ રાજકોટ કોર્પોરેશન દ્વારા થઈ રહ્યો છે, એ પણ આપણા માટે ખૂબ આનંદની વાત છે. કાયદો વ્યવસ્થા એના ઉપર ધ્યાન પહેલા આપ્યું છે અને શહેરમાં અમે કડકમાં કડક કાયદા બનાવ્યા છે. મારી સરકારે દારૂબંધીને કડક કરી છે. દારૂબંધી અંગે વાતો કરનારા લોકો, કોંગ્રેસના લોકોના મંચ ઉપરથી પૂછવા માંગુ છું કે તમારા રાજ્યો જ્યાં સરકારો છે ત્યાં દારૂબંધીનો કાયદો તો ચાલુ કરાવો. તમારે ત્યાં દારૂનો નિષેધ બને એનો તમે તૈયારી કરો અને અહીંયા ટીકા કરવા નીકળ્યા છો. અહીંયા દારૂબંધીનો કાયદો છે માટે દારૂ પકડાય છે. અમારી પોલીસ દરરોજ દારૂ પકડે છે અને કાયદો એવો બનાવ્યો છે કે દારૂના પીઠા ચલાવનારા લોકો, બુટલેગરો, એને કડકમાં કડક સજા થાય એ પ્રકારનો કડક કાયદો અમે કર્યો છે. ગૌ હત્યા કરનારા લોકો એ જિંદગીભર છૂટી ના શકે. ગાય અમારી માતા છે, અમારી સંસ્કૃતિનું પ્રતીક છે. ગાય, ગંગા, ગીતા એ સંસ્કૃતિના પ્રતીકને અમે જાળવણી કરવા માંગીએ છીએ અને ગાયની કતલ કરનારાઓની અમે દયા ખાવા માંગતા નથી. એને કડકમાં કડક સજા થાય એ માટેના કાયદા બનાવ્યા છે. એને કારણે ગૌવંશની હત્યા ગુજરાતમાં બંધ થઈ ગઈ છે. ગૌમાંસ હવે શક્ય નથી એ પ્રકારનું આ ગાંધીનું ગુજરાત, આ સરદારનું ગુજરાત અમે સ્થાપિત કર્યું છે. વધુમાં રૂપાણીએ જણાવ્યું હતું કે 22 માસમાં એમ્સ શરૂ થશે. દરેક વિભાગમાં અલગ અલગ યોજના મારફત સર્વેના કલ્યાણ માટે સરકાર આગળ વધી રહી છે. 17,000 કરોડથી વધુ કિંમતની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. હવે સ્માર્ટ સિટી બનાવવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ. શહેરી વિકાસ માટે ખૂબ જ અગત્યના સમજી આ સરકાર કામ કરી રહી છે. વધુમાં જણાવ્યું હતું કે કડકમાં કડક કાયદા બનાવવા સરકાર કામ કરી રહી છે. દારૂબંધી માટે કડક કાર્યવાહી ગુજરાત સરકાર કરે છે. કોંગ્રેસની સરકાર જે રાજ્યમાં છે ત્યાં કેમ દારૂબંધી નથી થતી? કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ રાઠોડ, D9 ન્યૂઝ, રાજકોટ.